सर्जक जातने समझवी छे तो सर्जन करो अने तेना द्वारा एक सर्जक बनो। मानवी जारे स्वनी खोज में निकले छे त्यारे ए सर्जन तरफ आगळ वधे छे। सर्जन ए बीजू कशुं नथी पण पोतानी जात साथे सुंदर समय पसार करवो अने तेना द्वारा पोतानी जातने ओळखवी ते। आना माटे आपणे सौथी पहेला पोतानी जातने समझवी पड़े। पोताना विचारो अने विचारवानी क्षमताने समझवी पड़े अने आ स्वनी खोजमां निकळेला आपणा सौ माटे एक ज रस्तो छे जे आपणा दरेकना बंध अंતરમનના દ્વાર પર ટકોરા મારે છે। જે અંતકરણના દરવાજા ખોલવા માટે ક્યારેક જ દ્વાર ખટખટાવે છે। આપણે લોકો વિશે જાણતા પહેલા આપણે આપણી જાતને સમજવી અને જાણવી પણ ખૂબ જ જરૂરી છે। પ્રશ્ન એ છે કે આ અસ્તિત્વના ઊંડાણમાં કઈ રીતે ઉતરવું। હકીકત એ છે કે આપણે સૌ બ્રહ્માંડે કરેલું સર્જન છીએ। આ જગતનો સર્જનહાર આપણા દ્વારા આ જગતને વિવિધ રીતે અનુભવી રહ્યો છે તો એનો સરળ અને ટૂંકો જવાબ છે સર્જન। સર્જનનો અર્થ જરૂરી નથી કે સર્જન કોઈ ચિત્ર, નૃત્ય કે પુસ્તકના સ્વરૂપમાં જ હોઈ શકે। કોઈ નવી વાનગી બનાવવી એ પણ એક પ્રકારનું સર્જન છે। ખેતી કરવી, કોઈ છોડ ઉછેરવો, કોઈ ધૂન કમ્પોઝ કરવી કે પછી આંગણે એક નાનકડી રંગોળી કરવી, ટૂંકમાં આજ સુધી જે નહોતું એને અસ્તિત્વમાં લાવવાનું કામ જે કરે છે એ સર્જક છે। અને સર્જક જ્યારે કશુંક નવું અસ્તિત્વમાં લાવે છે ત્યારે હંમેશા એ પોતાના અસ્તિત્વની વધુ નજીક પહોંચે છે। આપણી અંદર સંતાઈને બેઠેલી જાતને બહાર લાવવાનો એકમાત્ર રસ્તો સર્જન છે। આપણી અંદર રહેલો એક એવો જણ બહાર આવે છે જેને આપણે પહેલા ક્યારે મળ્યા જ નથી હોતા। આપણી વિચાર શક્તિને આપણા મન સુધી પહોંચાડવાનો એક ખાનગી રસ્તો એટલે આપણા દ્વારા થયેલું સર્જન। આપણા દ્વારા થતું સર્જન આપણને આપણા સર્જક સુધી પહોંચાડવાની તક આપે છે। કવિ શ્રી પ્રહલાદ પારેખના ગીત કાવ્યની એક સુંદર પંક્તિ, કોણ રે ડૂબાડે વળી કોણ રે ઉગારે, કોણ રે ડૂબાડે વળી કોણ રે ઉગારે, કોણ લઈ જાય સામે પાર, કોણ રે ડૂબાડે વળી કોણ રે ઉગારે, કોણ લઈ જાય સામે પાર, એનો કરવૈયો કો આપણી બહાર નહીં આપણે જ આપણે છીએ, એનો કરવૈયો કો આપણી બહાર નહીં આપણે જ આપણે છીએ,
આપણે જાણી લઈએ કે આપણે પોતે જ આપણું સર્વસ્વ છીએ. આપણ ભાવ, શ્રદ્ધા ભાવ, આસ્થા ભાવ અને સ્વપુરુષાર્થ ભાવ આપણા દ્વારા જ પ્રગટ થાય છે અને પછી એક સર્જક ઉત્પન્ન થાય છે. આપણે આજે જે છીએ તે આપણે આપણી જ તાલીમનું પરિણામ છીએ. આપણે આપણા પોતાના જ સર્જક છીએ. સમજે તેને વંદન.